હલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ સ્ટાન્ડર્ડ ફિફ્થ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ ગઈકાલે આપણે ઝૂમ ક્લાસ પર ક્વેશ્ચન નંબર ઇલેવન સુધી આપણે જોયું હતું હવે આજે ઇલેવન પછી આપણે ક્વેશ્ચન નંબર ટ્વેલ્વ સ્વધેય અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ઉદાહરણ તો આપેલું છે કે ઉદાહરણ પ્રમાણે નીચેના શબ્દો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે તો અંદર છે રવિ ટેન યર્સ ઓલ્ડ સ્ટુડન્ટ ટોલ ન્યુ બેગ તો પહેલો રવિ છે તો કહે છે રવિ ઇઝ અ બોય પછી રવિ છોકરો છે તે દસ વર્ષનો છે તે સ્ટુડન્ટ છે તે ઊંચો છે તેની પાસે નવી બેગ છે તો અહીંયા પછી વાર એક જ વ્યક્તિ વિશે વારે ઘડીએ જો વાત કરવામાં આવે તો પછી એનું નામ ન લેતા આપણે અહીંયા હી સી કે ઇટ લગાવવામાં આવે છે ધારો કે રવિ છોકરો છે એટલે અહીંયા હી લગાવીશું તો અહીંયા છે હી ઇઝ ટેન યર્સ ઓલ્ડ પછી હવે સ્ટુડન્ટ આવશે તો હી ઇઝ અ સ્ટુડન્ટ પછી છે ટોલ છે તો હી ઇઝ ટોલ તે ઊંચો છે અને આ બેગ તો હી ઇઝ બેગ કહેવાય તે બેગ છે એવું કહેવાય ના તેની પાસે બેગ છે તો તેની પાસે બેગ હોવા માટે હેવ હેઝનો આપણે અહીંયા ઉપયોગ કરવો પડે બરાબર કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ વસ્તુ છે એ દર્શાવવા માટે આપણે હેવ કે હેઝનો ઉપયોગ કરવો પડે તો અહીંયા છે કે હી હેઝ અ ન્યૂ બેગ તેની પાસે નવી બેગ છે સેમ એ પ્રમાણે અહીંયા ફર્સ્ટ નંબર આપેલો છે અહીંયા છે પાયલ છે ટ્વેન્ટી યર્સ ઓલ્ડ છે ટીચર છે થીન અને કાર છે તો પાયલ ઇઝ અ ગર્લ આપણે અહીંયા લખ્યું પાયલ છોકરી છે પછી છે સી ઇઝ ટ્વેન્ટી યર્સ ઓલ્ડ આપણે મેં કહ્યું એમ કે કોઈ પણ વ્યક્તિ વિશે વારંવાર વાત ના કરતા સહાયકારક વસ્તુઓ અંદર આપણે અંદર જે છે બરાબર એ અહીંયા યુઝ કરીશું કે ભાઈ પાયલ છોકરી છે તો હીની જગ્યાએ સી તો સી ઈઝ ટ્વેન્ટી યર્સ ઓલ્ડ તેણીની વીસ વર્ષની છે પછી ટીચર તો સી ઇઝ અ ટીચર તે શિક્ષિકા છે સી ઇઝ થીન તે પાતળી છે અને કાર તો સી ઈઝ કાર કહેવાય કે સી હેઝ અ કાર તો સી હેઝ અ કાર કેમ તો કે તેની પાસે ગાડી છે તે ગાડી છે નહીં તો આપણે હેવ હેઝનો ઉપયોગ ક્યારે કરીશું તો કે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ વસ્તુ છે પોતાની માલિકીની છે તે દર્શાવવા આપણે હેવેઝનો ઉપયોગ થાય અહીંયા જુઓ સેકન્ડ નંબરમાં મિસ્ટર પટેલ ફિફ્ટી યર્સ ઓલ્ડ ડોક્ટર ફેટ અને હોસ્પિટલ મિસ્ટર પટેલ ઇઝ અ બોય પણ હવે કેવું કે ઉંમર વ્યક્તિ મોટી ઉંમરના હોય તો બોય કે પ્રમાણે ઉચ્ચાર ન કરતાં આપણે મેન પણ લખી શકીએ બરાબર હી ઇઝ ફિફ્ટી યર્સ ઓલ્ડ પછી જે હી ઇઝ અ ડોક્ટર હી ઇઝ ફેટ અને હી હેઝ અ હોસ્પિટલ તેમને હોસ્પિટલ છે આગળ છે મિસ પંડ્યા તો મિસ પંડ્યા ઇઝ અ ગર્લ સી ઇઝ થર્ટી યર ઓલ્ડ સી ઇઝ અ સિંગર સી ઇઝ શોર્ટ એ રીતે થોડા થીંગણા છે સી હેઝ કરલી યર તેમને કરલી વાકોડિયા વાડ છે અહીંયા મેં તમને ગઈકાલે ઝૂમ મિટિંગમાં કહ્યું હતું કે તમારા ફેમિલી તેનો ચાર્ટ તમારે દોરવાનો છે અહીંયા દાદા દાદી પછી પપ્પા મમ્મી એની નીચે પછી તમે તમારા ભાઈ તમારા બેન અંકલ આંટી એ પ્રમાણે તમે ડ્રો કરી શકો છો પછી એ પણ કહ્યું છું કે તમારી પાસે જો તમારા આખા કુટુંબ કુટુંબનો ફોટો હોય તો અહીંયા સ્ટીચ ચોંટાડી શકો છો અથવા ન હોય તો તમે ડ્રો દોરી દોરી શકો છો બરાબર ને અહીંયા એ પ્રમાણે કરવાનું છે આગળ છે ક્વેશ્ચન નંબર થર્ટીન બી તેની અંદર કિરણ વિશે આપેલું છે કે કિરણ છે તે સ્ટુડન્ટ છે તેના પપ્પાનું નામ જતીનભાઈ છે તેની મમ્મીનું નામ સરલાબેન છે તેને એક બેન છે અને તેનું નામ છે શીતલ હવે આના પ્રમાણે તમારે તમારા વિશે લખવાનું છે કે આઈ એમ તો મેં અહીંયા ખાલી જગ્યા દેવું છે તમારે તમારું નામ લખવાનું છે કે આઈ એમ જે તમારું નામ આઈ એમ તો બધા જ છે બરાબર માય ફાધર્સ તો તમારે અહીંયા તમારા પપ્પાનું નામ લખવાનું છે માય મધર્સ નેમ ઈ શું તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે હવે આઈ હેવ અહીં લખ્યું છે કે કદાચ કોઈને ભાઈ ના હોય એની જગ્યાએ બેન હોય તો આઈ હેવ અ સિસ્ટર હવે કદાચ બેન ના હોય ને ભાઈ હોય તો આઈ હેવ અ બ્રધર કદાચ એવું બને કે એક કરતાં વધારે ભાઈની જગ્યાએ બેન હોય બરાબર છે તો આઈ હેવ એ વખતે એ કાર નાખવાનું જો બે વ્યક્તિ વિશે વાત કરવામાં આવે તો એ આવે ને આઈ હેવ ટુ સિસ્ટર્સ આઈ હેવ ટુ સિસ્ટર્સ હર નેમ આર હવે ઈ જગ્યાએ તમારે આર કરી દેવાનું છે એ કરતાં વધારે નામ હોય તો કે હર નેમ આર બરાબર છે બે નેમ છે તો બે નેમ છે તમારે અહીંયા લખી દેવાનું છે એટલે આ પ્રમાણે તમારે તમારા વિશે અહીંયા લખવાનું છે ઓકે ક્વેશ્ચન થર્ટીન બીમાં તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે ત્રણ ચિત્રો આપેલા છે બરાબર છે પિક્ચર્સના આધારે આપણે અહીંયા લખવાનું છે કે ભાઈ ધીસ ઈસ તો કહીએ રેલવે સ્ટેશન તો આ રેલવે સ્ટેશન પહેલાં નંબરનું છે એ તમારે અહીંયા નામ લખવાનું છે રેલવે સ્ટેશન હું અહીંયા નંબર લખીશ તમારે નંબરના આધારે તમારે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે કે જો અહીંયા રેલવે સ્ટેશન છે બરાબર ત્યાં શું છે તો ટિકિટ વિન્ડો છે બરાબર ને તો અહીંયા ટિકિટ વિન્ડો સેકન્ડ નંબર તો ભાઈ ત્યાં ટિકિટ વિન્ડો છે અને ધેર ઇઝ એન ઇન્કવાયરી તો ઇન્કવાયરી શું છે વિન્ડો ઇન્કવાયરી વિન્ડો ટુ એટલે ત્યાં ટિકિટ વિન્ડોની સાથે સાથે ઇન્કવાયરી બરાબર છે ને સૂચનની બારી છે સલાહ સૂચન બારી પણ છે ધેર આર ડેસ ઓન ધ પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર કોણ છે બધા પેસેન્જર્સ ને તો આવશે અહીંયા ફોર્થ પેસેન્જર્સ તો અહીંયા ચોથા નંબરની ખાલી જગ્યામાં તમારે લખવાનું છે તો ધ પેસેન્જર્સ ડેસ પેસેન્જર શું કરી રહ્યા છે તો કે ટ્રેનની રાહ જોઈ રહ્યા છે તો આર વેઇટિંગ તો અહીંયા ફિફ્થ નંબર તો આ મેં જે તમને નંબર લખ્યા છે ને એ શબ્દો તમારે ખાલી જગ્યા પ્રમાણે અહીંયા લખી દેવાના છે ઓકે આગળ સેકન્ડ નંબર હોસ્પિટલ છે બધા ગયા જ હશે બરાબર ને જોઈ હશે હોસ્પિટલ તો આ શું છે આ છે તો ધીસ ઇઝ અ હોસ્પિટલ વેરી ગુડ વન ફર્સ્ટ નંબર અહીંયા લખીશું ધેર આર મેની ડેશ ઇન ધ હોસ્પિટલ ધેર આર મેની ડેસ ટુ હવે અહીંયા જોઈશું કે ભાઈ ધેર આર મેની શું હશે તો ડોક્ટર્સ બરાબર પછી તો અહીંયા લખીશું ધેર આર મેની ડૉક્ટર્સ ઇન ધ હોસ્પિટલ સેકન્ડ નંબર બરાબર ને પછી એમ કે છે દેર આર મેની ડેસ ટુ એટલે ડૉક્ટર હોય તો જોડે જોડે નર્સ પણ હોય ને તો અહીંયા થર્ડ નંબર નર્સિસ ટુ ત્યાં નર્સિસ પણ છે ત્યાં નર્સ પણ છે હવે ધેર આર ડેસ નર્સિસ એન્ડ ડેસ નર્સિસ એટલે અહીંયા તમે એવું થાય કે સર અહીંયા ખાલી જગ્યાઓ તો સેમ જ છે પણ તમે આમાં જોશો ને તો મેલ અને ફિમેલ બંને આપેલું છે લે એવું જરૂરી નથી કે નર્સ કહીએ એટલે કોઈ લેડીઝ જ હોય પુરુષ પણ નર્સ હોઈ શકે છે બરાબર ને તો અહીંયા એવું લખીશું કે ધેર આર મેલ નર્સીસ હવે આ તમારે શું છે ચોથી ખાલી જગ્યામાં ચોથી ખાલી જગ્યા છે એમાં પહેલામાં લખવાનું છે અને આ ચોથી ખાલી જગ્યામાં બીજી ખાલી જગ્યામાં એટલે એકની એક ખાલી જગ્યામાં બે છે ને એટલા માટે નંબર વન ને ટુ મેં માર્યું છે અને છેલ્લે ધેર આર મેની ડેસ ઇન ધ હોસ્પિટલ તો હોસ્પિટલ હોય તો ત્યાં કોણ હોય પેશન્ટને દર્દી તો અહીંયા ફિફ્થ નંબરમાં તમારે આ લખવાનું છે ખાસ ધ્યાન આપજો નંબર તો બધા બરાબર છે વન ટુ થ્રી પણ જ્યારે ફોર્થ નંબરની ખાલી જગ્યા આવે ત્યારે એની ફોર્થ નંબરની ખાલી જગ્યા એમાં પહેલી ખાલી જગ્યા છે તેની અંદર આ લખવાનું છે બીજી ખાલી જગ્યાની અંદર ફોર્થમાં આ લખવાનું છે ફિમેલ તો એના આધારે આગળ જઈશું બરાબર છે હવે અહીંયા છે થર્ડ નંબર તો થર્ડ નંબરની અંદર તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો પોસ્ટ ઓફિસ છે પોસ્ટ ઓફિસ છે અહીંયા પોસ્ટ બોક્સ છે ઘણા જે આપણે વ્યક્તિઓ છે ત્યાં પોસ્ટ ઓફિસ મુલાકાત લે છે એક બાળક છે એ પોતાનું કાર્ડ છે અંદર પોસ્ટ ની અંદર નાખી રહ્યો છે છે ને બરાબર છે એક અંકલ મીન્સ કે આપણે દાદા છે તે પોસ્ટ કાર્ડ લખી રહ્યા કે કોઈ લેટર લખી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે તો આ જોઈએ છે કે ધીઝ ઇઝ અ શું છે લેટર્સ પોસ્ટ ઓફિસ પોસ્ટ માસ્ટર રેડ કે પોસ્ટબોક્સ શું છે તો કે પોસ્ટ ઓફિસ આ પોસ્ટ ઓફિસ છે ધેર ઇઝ અ ડેસ હવે અહીંયા તો બધા એવું જ લખી શકાય કે પોસ્ટ માસ્ટર લખી શકાય લેટર્સ લખી જાય પરંતુ એની બીજી ખાલી જગ્યાના આધારે જોઈએ કે ઇટ ઇઝ ડેસ તો એવું શકાય એવું કહી શકાય અંદર કે આ બીજી વસ્તુ પણ એના વિશે જ વાત કરી છે એટલે એનો મતલબ કે અહીંયા પહેલી બીજી ખાલી જગ્યા પોસ્ટ બોક્સ લખીશું કે ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ ત્યાં પોસ્ટ બોક્સ છે ઇટ ઇઝ ડેસ તો તે કેવી છે તો તમને જોઈ જ છે બરાબર ટપાલ પેટી જોઈ છે ને રેડ કલરની જ હોય છે તો ત્રીજી ખાલી જગ્યામાં તમારે રેડ લખવાનું છે ધેર આર ડેસ ઇન ધ પોસ્ટ બોક્સ પોસ્ટ પોસ્ટબોક્સની અંદર શું હોય છે પત્ર લેટર્સ ને તો તમારે અહીંયા લેટર્સ આગળ ફોર્થ નંબર લખવાનું છે ધ ડેશ ઇઝ ઇન ધ પોસ્ટ ઓફિસ તો પોસ્ટ ઓફિસની અંદર કોણ છે તો લાસ્ટમાં કોણ બચ્યું પોસ્ટ માસ્ટર તો અહીંયા ફિફ્થ નંબરમાં પોસ્ટ માસ્ટર લખવાનું છે ઓકે હવે તમે જોઈ શકો છો ફિફ્ટીન નંબર પઝલ જેવું છે અહીંયા ઝૂ પાર્ક શોપ ફિલ્ડ ટાવર બ્રિજ સ્કૂલ ફેક્ટરી હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ આ બધા શબ્દો આપેલા છે દસ શબ્દો છે હવે તે દસ શબ્દોને તમારે આની અંદરથી શોધવાના છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ તમારે આ રીતે આડા પણ હોવા જોઈએ કદાચ ઊભા હોવા જોઈએ કે ત્રાસા હોવા જોઈએ પછી એવું ના બને કે બે શબ્દો અહીંયા હોય ને ત્રીજો શબ્દ અહીંયા તો તમે આ પ્રમાણે જોઈન્ટ કરો એ પ્રમાણે જોઈન થઈ શકે નહીં ઓકે તો તમારે આ તમારા મમ્મી પપ્પા તમારા મોટા ભાઈ બહેન તેમનો મદદ લઈને તમારે આજે દસ શબ્દો છે પઝલમાંથી અહીંયાથી ફાઇન્ડ કરવાના છે શોધવાના છે પછી તમારે અંદર શું સર્કલ કે રાઉન્ડ દોરવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે યુનિટ નંબર થ્રી ટ્રાવેલ ટાઈમ ફિનિશ થાય છે ઓકે તો આગળ આપણે બુકની અંદર પેજ ટુ છે તેનો આગળ વિડિયો મોકલીશ બરાબર છે તો અત્યારે તમે સ્વાધ્યપોથીની અંદર આ ફિનિશ કરી દેજો અને જે લખ્યા બાદ મને હોમવર્કના ગ્રુપમાં તમે ફોટોગ્રાફ્સ અવશ્ય સેન્ડ કરશો ત્યાં સુધી થેન્ક યુ